ટ્રાન્સફર કરાવવા જાવ તો કેમ બધા વધારે ચાર પાંચ દિવસ રહ્યા લાઇસન્સ નું કરવા તો એ લોકો એમ કહ્યું કે ચાર પાંચ દિવસ આજે આવ્યા છે, ગુરુવારે આવજો ને જાય એટલે રાઈડું જ નાખ્યા છે. હવે હું રજા મૂકીને ગયો જાય કે બધાને જેના ફોરમ આવે બધા વાર્યા આવી ગયો પછી આવી ગયો પછી એમ કીરે નામ સાદર કાનાભાઈ વારો કર્યા ગામ ખંડિયા. હું શુક્રવારથી આરટીઓ ઓફિસે ધક્કા ખાઉં છું અને નામ ટ્રાન્સફર એવું કરવાનું હતું. જે એની પાસે કરાવવાનું તે રજા ઉપર છે. ત્રણ દિવસ ત્યાં શનિ રવિ રવિવાર રજા હોય, આજે પણ રજામાં છે. તો એવો જવાબ આપે ચાર વાગે આવો સાહેબ આવે એટલે અમને કહેતો હોય કે ફરી આપવું. ચાર વાગ્યાનું હજી કીધું છે, હું ત્રણ દિવસ ત્યાં ધક્કા ખાઉં છું. મારું નામ શૈલેષ કુમાર જયંતિલાલ જેવાણી, પૂર્વ કોર્પોરેટર ભારતીય જનતા પક્ષ વિસાવદર. અત્રે ઓફિસની અંદર આટો મારવા આવતા માલુમ પડે છે કે પબ્લિક ઘણી રીતે હેરાન થાય છે. સરકારશ્રીના અધિકારીશ્રીઓએ છાપાની અંદર જાહેરાત આપી છે કે અમે દરેક પ્રકારની કાર્યવાહી અહીંયા પૂરતી કરીએ છીએ. લોકોને સુવિધા માટેના ટેબલ અમે મૂકેલા છે. આવી સસ્તી પ્રસિદ્ધિ માટેથી લોકોને ફક્ત ને ફક્ત પરેશાન કરવાનું કૃત્ય કરે છે. ઓફિસની અંદર આપ લોકો જઈ અને જોઈ શકો છો કે પબ્લિકને કોઈ પણ પ્રકારની સાથ કે સહકાર આપવામાં આવતો નથી. ઓફિસની અંદર કોઈ પણ પ્રકારના ફોર્મ આપવામાં આવતા નથી. પબ્લિકને ફક્ત ને ફક્ત અંદર જાય ત્યારે હળદૂત કરી અને કાઢી મૂકવામાં આવે છે. નંબર બે, કોઈ પણ પ્રકારની કામગીરી માટે ફક્ત ને ફક્ત ટેબલો ઉપર ધક્કા ખવડાવવામાં આવે છે. અને છાપાની અંદર જાહેરાત આપેલી છે સાહેબે કે અમો લોકોએ પાસિંગ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આજ દિવસ સુધી થયેલી જણાતી નથી. અને જ્યારે પણ કોઈ પણ મિત્ર કે કોઈ પણ સર્કલની સાથે જેમને ખબર નથી પડતી તો સાથે જવા માટે જતા હોય છે તો એ લોકોને હળદૂત કરી અને કાઢી મૂકવામાં આવે છે, જેનો અનુભવ મને પણ છે. સાથે સાથે સરકારી તિજોરીને નુકસાનકારક લોકો આ લોકો કરી રહ્યા છે. એવું લાગે છે કે સરકારને પણ આ કૃત્યથી બદનામ કરવાનો કોઈ ઈરાદો હોય. કોઈ પણ પ્રકારના ટેક્સ ભરવા માટે જાય તો અત્યારે તમારે આરસી બુક મૂકી અને ચાર દિવસ પછી લઈ જવાનું કહેવામાં આવે છે. આવી ખરેખર કાયદામાં જોગવાઈ નથી. આજને આજ ટેક્સ ભરવા આવનાર વ્યક્તિ આજે જ એમને ગણીને દેવાનો હોય છે. છતાં પણ આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જૂનાગઢ આરટીઓમાં કરવામાં આવતી નથી. આ તકે હું સરકારને બીજી પણ વિનંતી કરવા માગું છું કે કોર્ટની અંદર વકીલો હોય છે, પછી ત્યારબાદ વન મિત્ર પોલીસ સ્ટેશનની અંદર પોલીસ મિત્ર તરીકેની ફરજ બજાવતો હોય તો આરટીઓની અંદર શા માટે આવા મિત્રો રાખવામાં નથી આવતા? સરકારને મારી વિનંતી છે કે આવા મિત્રોને રાખવામાં આવે. જેવી રીતે વન મિત્રો છે, પોલીસ મિત્રો છે, તો આરટીઓની અંદર પણ આરટીઓના મિત્ર તરીકે રાખવામાં આવે, જેથી કરી સરકાર અને પબ્લિક વચ્ચે બે કડી સચવાય અને સારી રીતે કામ થઈ શકે. આજરોજ જિલ્લા જૂનાગઢ કોંગ્રેસ દ્વારા અત્રે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એ પ્રમાણે ઓફિસમાં જે સ્ટાફની ઘટ છે એ બાબતે, બીજી ટેકનિકલ જે મુશ્કેલીઓ પડે છે એમના બાબતે, જે અમારે પીઆરઓની પોસ્ટ જેના લીધે જે પ્રોબ્લેમ પડે છે અશિક્ષિત લોકોને, એના માટે આવેદનપત્ર આપેલું છે તે બાબતે અમે જાણ કરેલી છે સરકારને, અગર વિભાગમાં જાણ કરેલી છે તે બાબતે ધ્યાન ઉપર લેવામાં આવેલ છે અને ટૂંક સમયમાં એની કાર્યવાહી પૂરી કરી જનતાને તકલીફ ન પડે એવું કરતું કરવામાં આવશે.